لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ مدته القائلون ولا يمسي عماءه العابدون ولا يؤذي حقه المجتهدون الذي لا يدركه بعد الهمم ولا يناله غطس الفتن الذي ليس لصفته حد محدود ولا نهج موجود ولا وقت معدود ولا أجل ممدود فترى الخلائق بقدرته ونشر الرياح برحمته ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب قلوبنا وتبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى محمد المعصومين المظلومين المنتخبين المنتجبين الذين أذهب الله عنهم الرجس وتهارهم تطهيرا. اللهم صل على محمد وعلى محمد. اللهم على أعدائهم وقاتلهم وغاسل وفوقهم ومنكر فضائلهم ومصائبهم وولايتهم والشاكين فيهم والمنحرفين عنهم. أما بعد، بسم الله الرحمن الرحيم. اللهم قل لوليك أجر بن الحسن صلواتك عليه وعلى آله في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا وذليلا معينا حتى تسكنه أرزقته وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. એક દિવસ આપણા સાત મહેમાન મદીનાના રસ્તા ઉપર ચાલી રહ્યા છે. તેમના સાથે એમના એક અસહાબ છે. ચાલતા ચાલતા આ લોકો એક જગ્યા ઉપર ઉભા રહીએ છે કે જ્યાં એક માણસ બેઠો હતો અને જોવા પ્રમાણે એની હાલત બહુ સારી નહોતી અને ગુલામ લાગતો હતો. જ્યારે ઇમામ એમના બાજુમાંથી પસાર થાય છે, એમના બાજુમાં ઉભા રહીએ છે અને સાતમામાં એનાથી મુખાતબ થઈને એમનાથી અમુક સવાલ કરે છે અને કહે છે. વાતચીત કરતા કરતા ઇમામ એના સાથે એવો વર્તાવ રાખે છે કે એને અહેસાસ થાય છે કે પોતે અમુક ટાઈમ સુધી ઇમામ સાથે વાતો કરી રહ્યો છે. ઇમામ સાથે વાત કરી રહ્યો છે, એક એવો મોકો આવે છે કે ઇમામ એમનાથી સવાલ કરે છે અને કહે છે, એ ખુદાના બંદા, જો તારા દિલની અંદરમાં કાંઈ એવી હાજત હોય, કાંઈ એવી તમન્ના હોય યા કાંઈ એવું કામ હોય કે તું કરવાને ચાહતો હોય, તું મને બતાવ. તો જો કાંઈ એવી હાજત હશે તો હું ખુદા પાસે દુઆ માંગીશ કે ખુદા તારી હાજતને કબૂલ કરે, અને જો કાંઈ કાંઈ એવું કામ હશે તો તું મને બતાવ અને હું કોશિશ કરીશ કે તારા કામને હું અંજામ આપું. ઇમામ સાથે જે અસહાબ હતો એ આ બધી મંઝરને જોઈ રહ્યો છે અને ચમકે છે, અજબ થાય છે અને ઇમામને મુખાતબ થઈને કહે છે કે યબના રસૂલલ્લાહ, તમે શું કરી રહ્યા છો? આપણે અહીંયાથી ચાલતા હતા, આ માણસને તમે દેખા, તમે એકબીજા વાતો કરવા માંડ્યા અને પછી તમે એમનાથી સવાલ કરો છો કે એમને તમારી કાંઈ જરૂર હોય તો તમે એ જરૂરિયાતને પૂરી કરો. આનું તો ઉલટું
એને તમારા પાસે આવવું જોઈએ અને એને તમારા પાસે માંગણી કરવું જોઈએ અને સવાલ કરવું જોઈએ કે એ ઇમામ કાઈ તમારું એવું કામ હોય તો હું એનું અંજામ આપું. તો ઇમામ એને રોકે છે, બોલવા નથી દેતા અને ઇમામ એમને કહે છે કે ના, આવી વસ્તુ કોઈ દિવસ નથી બનતું, કારણ કે જેવી રીતે તું ખુદાનો બંદો છે એ પણ ખુદાનો બંદો છે, જેવી રીતના તું મુસલમાન છો એ પણ મુસલમાન છે, જેવી રીતના તું કુરાનને માને છે એ પણ કુરાનને માને છે, જેવી રીતના તારો બાપ નબી આદમ છે એનો બાપ પણ નબી આદમ છે, અને જેવો તારો દીન ઇસ્લામ છે એનો દીન પણ ઇસ્લામ છે, જેવો તું ઇન્સાન છે એ પણ ઇન્સાન છે. આ એક નાનકડો વાક્યો તમારા ખિદમતમાં હું રાખવાને ચાહતો હતો, કારણ કે આજે મારા મજાની સુભાષ આ જ હશે. તમે સમજી ગયા હશો કે કઈ વસ્તુ તરફ મને તમારું ધ્યાન ખેંચવું છે. આ નાનકડો વાક્યો હતો, એમાંથી જો આપણે એક નાનકડો દર્શ કાઢી શકીએ, જો આમાંથી આપણે કઈ નિચોર કાઢી શકીએ, તો એ આપણને મળે છે કે ઇમામ ઇમામ થઈને, ઇમામ પોતાની અઝમત છે એની, ઇમામ એમનો દરજ્જો છે, ઇમામ એમનો મકામ છે, એનો એક ડિગ્રી છે, પણ ઇમામ ઇમામ થઈને બીજાથી એક માણસને દેખે છે કે એમની હાલત ખરાબ છે, તો એના સાથે વાત કરે છે, એમનાથી સવાલ કરે છે કે એની કઈ એવી વસ્તુઓ હોય યાર, કઈ એવી કામો હોય, એવી હાજતો હોય પૂરી કરવાની, તો ઇમામ મહેનત અને કોશિશ કરે એમની હાજતને પૂરી કરવા માટે. આમાંથી આપણે એક નાનકડું દર્શ કાઢી શકીએ છીએ કે ઇમામ એમનું મકામને નથી જોતા, ઇમામ એમના દરજાને નથી જોતા, પણ જ્યારે બીજા લોકોને કામ આવવાની વાત હોય તો ઇમામ પહેલા નંબરમાં આવતા હતા. જ્યારે બીજા લોકોની મદદ કરવાની હોય, જ્યારે બીજા લોકોની હાજતોને પૂરી કરવાની વાત હોય, ત્યારે ઇમામ લોકો જલ્દી કરતા હતા, એમની મોર કે સામે વાળો માંગવા આવે એમની મોર ઇમામ પૂરી કરતા. આપણા માટે એક નાનકડું દર્શ બને છે. આ તો ઇમામની વાત છે, પણ હું મારા અંદાજામાં કેટલું કરી શકું, યા સવાલ બીજી રીતના હું કરું કે હું મારા જિંદગીની અંદરમાં કેટલો બીજા લોકોને સહાયરૂપ છું, હું કેટલો બીજા લોકોની મદદ કરું છું, હું કેટલો બીજા લોકો માટે એવો બનું કે આ લોકોને ખબર હોય, કારણ કે આ બેઠો છે તો મારી છાતી ભરેલી છે. જેવી રીતના ક્યારે હું પોતા મારાથી સવાલ કરું કે ક્યારે હું બીજા લોકોને મદદગાર બનતો હોય છે. અને સે મેસેજ પોર વુ લેસ જેન ઓજોર્ડી ઓન વી ડાન્સ ઉન કોમ્યુનિટી જો ડોઆ મે ડેમાન્ડે અ કેલ પોઈન્ટ જે સુઈ સર્વિયબલ પોર લેસ ઓટ અ કેલ પોઈન્ટ જે પે સર્વિર લેસ ઓટ ઓ એસ્ક કે જાટન્ડ ટુજોર કોન મે ડિઝ મેટા જેના કાકડિયા તો ફે સેસી ફે સેલા ફે સેસી. Est-ce que je suis capable de moi-même aller demander à une grande personne, est-ce que vous avez besoin de quelque chose? Est-ce que ça me vient à l'esprit de me poser cette question? Salam alaykum Muhammad wa ala Muhammad. Allahumma salli ala Muhammad wa ali Muhammad. To ani andar ma be vastu che, ek vastu che કે હું બીજા લોકો માટે સહાયરૂપ બનું, અને બીજી વસ્તુ એ છે કે જ્યારે બીજા લોકો મદદ માંગે તો હું કેટલી લોકોની મદદ કરું છું. આ બે વસ્તુ આપણે બે નોખા નોખા પોઈન્ટ કરી શકીએ છીએ, પણ ઇન્શાલ્લાહ આ બે વસ્તુને હું આજે મેલોજ કરીશ અને આમાંથી આપણે નાનકડું દસ આજે લઈશું. તો સવાલ એ છે, હું બીજા લોકો માટે કેટલો સહાયરૂપ બનું છું? આપણને એક હદીસની અંદરમાં મળે છે કે આપણા પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વ સલ્લમ અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ ફરમાવે છે, ખસલતાન લૈસા ફૌકહુમા મિન અલ બિર શૈ, બે એવી ખસલત છે યા બે એવી વસ્તુ છે, કારણ કે આપણામાં ખસલત નો મર્તબો બીજો હોય છે. પણ ઇમામ કહે છે, અહીંયા રસૂલ કહે છે કે બે એવી વસ્તુઓ છે કે જેના કરતાથી કાંઈ ઊંચું નથી, બે એવી વસ્તુ છે કે એના કરતાથી તમને કાંઈ વધારે ઊંચું નહીં દેખાવામાં આવે છે. અલ ઈમાન બિલ્લાહ વ અલ ઈમાન બિલ્લાહ વ નફઉ લી ઇબાદલ્લાહ. પહેલી વસ્તુ ખુદા ઉપર ઈમાન લે આવવું, અને બીજી વસ્તુ બીજા લોકો માટે સહાયરૂપ બનવું,
એટલે બીજા માટે હું નફો બનું કે જ્યારે કોઈને ખબર હોય કે આ અહીંયા છે તો મને ખબર છે કે હું એનાથી કંઈક ને કંઈક માંગી શકીશ. આ બે વસ્તુ છે, આ બે આદત છે, આ બે કામ છે કે જેના કરતા બીજું કંઈક ઊંચું દેખાવામાં નથી આવતું. પહેલું ખુદા ઉપર ઈમાન લઈ આવવું અને બીજું બીજા લોકો માટે મદદગાર બનવું. આ એક એવી ખસરત છે, એક એવી આદત છે કે જે ખુદાને એકદમ પસંદ. પછી રસૂલ અહીંયા ઉભા નથી રહેતા, સ્વીટમાં કહે છે વખસલતાની લૈસા ફૌકહુમા મિન શય મિન શરરી શય, અને બે એવી આદત છે યા બે એવી વસ્તુ છે કે જેના કરતાથી ખરાબમાં ખરાબ એનાથી ના હોઈ શકે. બે એવી વસ્તુ છે કે આનાથી ખરાબ ના હોઈ શકે. શું છે? રસૂલ ફરમાવે છે અશ્રકુ બિલ્લાહ વદરુ લઈબાદલ્લાહ. પહેલી વસ્તુ ખુદા ઉપર શિર્ક કરવું અને બીજી વસ્તુ જે માનસ કે જે બીજાને કામ નથી આવતા, જે માનસ કે બીજાને કામ નથી આવતો કે જ્યારે આપણે એને જોઈને આપણે એને માંગવું પણ મુસીબત પડે, આપણે એને કંઈ કહેવું આપણા મગજમાંથી ક્યાં મૂકેશ, વળી આ બે દૌરે જવાબ દઈ દેશે, કઈ બાનો કાઢી દેશે ને જાય દેશે. ઘણી વખત થાય આપણે. તો રસૂલ કહે છે બે એવી વસ્તુ છે કે જે સૌથી સારામાં સારી વસ્તુ છે અને બે એવી વસ્તુ છે કે જે સૌથી ખરાબમાં ખરાબ છે. ખુદા ઉપર ઈમાન અને બીજા લોકો માટે મદદગાર બનવું સૌથી સારામાં સારી વસ્તુ, અને સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ ખુદા ઉપર શિર્ક કરવું અને બીજા લોકો માટે મદદગાર ના બનવું. સરવાના મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને આપણે કુરાન મજીદમાં રુજુ થાય તો આપણે અમુક આયતો નજરે પડે છે, અમુક વસ્તુઓ આપણને દેખાવામાં આવે છે. પેલી આયત તમારા ખિદમતમાં મને આજે રાખવું છે, સૂરે અદ્દુઆ શબીત્ર 93 વર્સે 10. શબીત્ર અદ્દુઆ شابتر 93 verset 10. بسم الله الرحمن الرحيم وأما الصائل فلا تنهر. Quand on demande ne le repousse pas. જ્યારે કોઈ તારા પાસે માંગવા આવે, કોઈ મદદ માંગવા આવે તો એને ટુકરાવજે નહીં, એને પાછો રસ્તો મપાવી ના દેજે. એક વસ્તુ છે, કોઈ કઈ માંગવા આવે અને આપણા પાસે તાકાત ના હોય એની હાજતને પૂરી કરવાની, આમાં તો હવે કઈ વાત નથી. એમ નથી કે હું પોતાની જાન દઈ દઉં, એના ના હોય તો ઇન્સાન il peut pas se forcer d'avoir quelque chose qu'il n'a pas. Mais tant qu'on a la possibilité, khuda khud kurane majid ne dar ma kese, tant que vous avez la possibilité, ne repoussez pas le demandeur. Jare koi tamara pase kai mangwa aave ne, tamne kai madad mangwa aave tamara pase, to tame koi divase ne na na. બીજી આયત ની અંદર માં આપણે મળી છે સૂરે નિસા શબ્દ 4 verse 37. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. આયત ને જોજો, ખુદા કેવા માણસ ની વાત કરે છે? અલ્લાઝીન યબખલુન વ યામુરુન નાસ બિલ બુખલ વ યક્તુમુન મા આતાહુમ અલ્લાહ મિન ફદલ વ અતદના લિલ કાફિરિન અઝાબન મુહીન. સૂ કી સં અવાર એટલે તો ખુદા કહે છે કે જે લોકો કંજૂસ, સૂ કી સં અવાર et ordonne l'avarice. Alors qu'on est injuste, alors qu'on est apprendre la dîchette. Mais dans la vie, il y a un peu de temps. Alors qu'on est injuste, mais on ne peut pas faire ça. Alors qu'on est injuste, mais on ne peut pas faire ça. Ceux qui sont avares et ordonnent l'avarice aux autres et cachent ce que Allah leur a donné de par sa grâce, nous avons préparé un châtiment avilissant pour les mécréants. હવે આ આયત ને આપણે જોવા જાય તો આપણને આમાંથી ઘણું દર્શ મળે છે. પેલો દર્શ તો આપણને એ મળે છે કે એ ઇન્સાન, તમે કંજૂસી ના કરો, તમે પોતે ના કરો, બીજા લોકોને આ ખરાબ કામ તરફ ના ખેંચો. શું કારણ છે? કારણ કે જે તમારા પાસે છે એ બધું ખુદા તરફથી આવ્યું છે, જે તમારા પાસે છે એ બધું ખુદાએ તમને આપ્યું છે. તમારી મહેનત છે, તમારી હોશિયારી છે, પણ જો ખુદાને ના આપવું હોત ને તો એ ના આપત. ભલે ને જેટલા બાકવીસ હોય, ભલે ને જેટલી હોશિયારી હોય, પણ જો ખુદાને ના આપવું હોત તો એ ના આપત. તો જેટલી વસ્તુ તમારા પાસે છે એ ખુદા તરફથી છે.
તો આપો તમે બીજાને. અને આ વસ્તુ આપણને હદીસની અંદરમાં મળે છે કે આપણા ત્રીજા ઇમામ ઇમામ હુસૈન ઇબ્ને આલી અલયહિસ્સલામ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ છે ઇન્ના હવાઇજ અન્નાસ ઇલયકુમ મિન અન-નિઅમ અલ્લાહ અલયકુમ ફલા તમિલુ અન-નિઅમ. કે આ લોકો જે તમારા પાસે માંગવા આવે છે ઇન્સાનોની હાજતો પૂરી કરવાની જ્યારે વાત આવે ત્યારે આ ખુદા તરફથી એક નિયામત છે. ખુદા તરફથી એક નિયામત છે. નિયામતને તમે ટુકરાઓ નહીં. મને કહો તમે કે જો આપણે કોઈ કહે કે આરે પૈસા આટલા મિલો છે આટલા મિલ કરો છે તો કોઈ એને કહે કે ના મને નથી ખબતા. જે ના હોય ને કે મને દે કોઈ આને ના ના પાડે તો ખુદ અહીંયા આપણા ઇમામ જોકે જોક આપણને કહે છે કે જ્યારે માણસો તમારા પાસે માંગવા આવે છે ખુદા તરફથી એક નિયામત છે. ખુદાએ ને મોકલાયો છે તમારા પાસે તમે એને રસ્તો નામ અપાવી દો. કેવાનો મતલબ એ છે કે આ આયતો ને હદીસો માંથી આપણે એ ખેંચી શકીએ છીએ એ આપણે લઈ શકીએ છીએ કે બીજા લોકોની મદદ કરવું આ બધાની નસીબ નથી થતું. બીજા લોકોની મદદ કરવું servir être serviable servir les autres n'est pas à la portée de tous. C'est pas tout le monde qui peut le faire. Donc quand vous avez la possibilité de servir les autres, vous avez un yin hawa et ni vat ave ke bijani madad karo ni vat ave gani vakat paisa ni vat hoy gani vakat taqat ni vat hoy gani vakat en general kabe on e kain ni madad che obligé ne che ke paisa ni vat. તો આપણે જોઈ કે ફક્ત આપણે આની અંદર માં જ ના કે આને પૈસાની જરૂર છે તો મને પૈસા આપતો. શાયદ એ પૈસાની જરૂર નહીં હોય. શાયદ ફક્ત એ માણસ એ ચાહતો હશે કે તમે એના સાથે 10 મિનિટ બેસો અને એના સાથે વાતો કરો. આ મને એકબીજાની મદદ છે. શાયદ માણસ ચાહતો હશે કારણ કે મુંજાય છે એના પાસે આરોસ પારોસ નથી એના પાસે દોસ્ત નથી એના પાસે ફેમિલી નથી. એ ફક્ત ચાહે છે કે તમારા સાથે નખરે તમારા સાથે વાતો કરે. Demande fakat kai mal vastu nathi kai evi vastu nathi ki apne ne joi sake ki apne ne aavi sake to apne jara ana upar vichar kari sarva muhammad wa ali muhammad salli ala muhammad wa ali muhammad amari baat ne sine karwa ma ane hu conclusion taraf aavu quran e majid ne andar ma apne ne sune kara chapitre 65 verset 7 ne andar ma mare se તમને દેખાવા માટે કે અમારા ખિસ્સામાંથી મેં નથી કાઢ્યું. કુરાને મેં બતાવે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ લિયુનફિક ذو ساعة من ساعة من ساعته ومن قدر عليه رزقه فلينفق مما آتاه الله لا يكلف الله نفسا إلا ما آتاه سيجعل الله بعد عسر. Que celui qui est aisé dépense de sa fortune. Que celui qui est aisé dépense de sa fortune. જેના પાસે તાકાત છે જેના પાસે માલ છે તો માલ થી બીજાની મદદ કરો. એક celui dont les biens sont restreints જેના પાસે માલ ઓછો હોય જેના પાસે પૈસો ઓછો હોય dépense ce que Allah lui a accordé. તારા પાસે પૈસો નથી પણ તું જવાન છે તારા પાસે તાકાત છે તો બીજાને તું બીજા પાસે જા અને પૂછ કે મદદની જરૂર નથી. પૈસા હોય તો પૈસાથી મદદ કરો તાકાત હોય તો તાકાતથી મદદ કરો. અલ્લાહ નપોઝ અ પર્સન કે સેલો કે લુઈ અ દોને. ખુદા કોઈના ગરદન ઉપર દોરી ન રાખો કે આયો છે કોઈની મદદ કર. ઈ આયો છે એટલે તમે જોજો એક માણસ તમારા પાસે નહીં હોય તો એ નહીં આપે તમારા પાસે. એને ખબર છે કે આના પાસે કાંઈ નથી તો એ નહીં આપે તમારા પાસે. એક માણસ આવે ને કહે છે કે મને 50,000 ગરો દો તમે એને ખબર છે મારા પાસે નથી તો કોઈ જશે નહીં આપે મારા પાસે. જેના પાસે હશે એના પાસે પોતે માંગવા જશે. એટલે એ માણસ જ્યારે આવશે તો એને ખબર છે કે તમારી કુદરતમાં છે તમારા પાસે તાકાત છે જ્યારે તમારા પાસે આવશે. અને આ જ ખુદા અહીંયા કહે છે કે ખુદા તમને કોઈ દિવસ લાચાર નથી કરતો આપવાનું. જે તમારા પાસે છે જો પૈસો છે તો પૈસો આપો જો તાકાત છે તો તાકાત આપો.
Et Allah fera succéder l'aisance à la gêne. Ani khuda badini madad karwa vaut. Tame ena upar chinta na kar. Tuk ma resume ma aji apre a visni majalis ma ek nana ku dar sareni apre jare. To e che ki apra zindagi ni andar ma apra quotidien ni andar ma apre e joy કે એસ્કે બીજા લોકો માટે હું સર્વાયબલ છું કે નથી, હું બીજા લોકોને મદદ કરવાને તૈયાર છું યા નથી, યા હું મારા માનમાં બેઠો છું, યા હું મારા ખુરશી ઉપર બેઠો છું કે બીજા લોકો મારી મદદ કરે, હું બીજાની મદદ ના કરું. જો આપણે આવું વિચાર કરે છે તો આ એક ઇમામની સિફત નથી, કારણ કે આપણે પહેલામાં જોયા હતા કે ઇમામની સિફતમાંથી એક સિફત એ છે કે પોતે બીજા લોકોને સ્વામી નારાયણ નબી આલ્લાહ તઆલા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ તસ્લીમા.